गुड मॉर्निंग फ्रेंड्स, प्रकरण नंबर 8 વિધેયમાં ફરીથી આપ સૌને આવકારું છું. મિત્રો, આપણે આની અગાઉના લેક્ચરમાં વિધેયની જે થિયરી છે, જે કોન્સેપ્ટ છે, શીખી ગયા. વિધેયની વ્યાખ્યા, વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર અને વિધેયના પ્રકારો, જેમાં એક એક વિધેય, અનેક એક વિધેય અને અચળ વિધેય, આટલી બાબતો આપણે આની અગાઉના લેક્ચરમાં શીખી ગયા. હવે આપણે શરૂઆત કરીશું દાખલાઓની. એમાં સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર 1. સૌ પ્રથમ આપણે જોઈશું ઉદાહરણ નંબર 1. ઓકે, તો ઉદાહરણ નંબર 1 જે છે એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને એવું કંઈ કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા ગણોના ઘટકો વચ્ચેનો સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસો. આપણે માત્ર એ ચકાસવાનું છે કે વિધેય છે કે નહીં, આ આપણે ચકાસવાનું છે. કેવી રીતે ચકાસો? સૌ પ્રથમ તો આપણે એની રકમ વાંચી. ઉદાહરણ નંબર 1 માં નંબર 1 એ બરાબર આપેલો છે આપણને 1 2 3 4, તો આપણે લખીએ એ બરાબર 1 2 3 4. ત્યાર પછી બી આપ્યો છે આપણને 3 5 7 9. ઓકે, ત્યારબાદ આપ્યો છે આપણને સંબંધ fx બરાબર 4. કયો સંબંધ આપ્યો છે? 2x + 1, x belongs to a, આવું આપણને આપ્યું છે. રકમ વાંચીએ પહેલા તો એ ના સભ્યો આપ્યા છે, ગણ એ ના સભ્યો, છગડીયા કૌંસમાં મિત્રો ગણ ના સભ્યો દર્શાવાય, આપણને ખબર જ છે. ગણ એ ના સભ્યો 1 2 3 4, ગણ બી ના સભ્યો 3 5 7 9, અને fx જે સંબંધ છે તે આપેલો છે fx બરાબર 2x + 1. આપણને આની જરૂર છે, આપણું વિધેય છે. હવે આપણે યાદ કરો મિત્રો, વિધેયની વ્યાખ્યામાં જોઈ ગયા કે વિધેયનો સંકેત f વડે દર્શાવાય, g વડે દર્શાવાય, h વડે દર્શાવાય અથવા k વડે. અહીંયા આપણને f વડે દર્શાવ્યો છે. આને કહેવાય f(x) અથવા તો fx. fx બરાબર 2x + 1, આપણો નિયમ છે, આપણું વિધેય છે. અને x belongs to a, એનો અર્થ એવો થાય કે આ જે x છે એ x કોનો સભ્ય છે? ગણ a ના સભ્યોમાં આવે છે. ઓકે, એટલે x જે છે તે ગણ a નો સભ્ય છે, x belongs to a. ઓકે, આગળ વધીએ. આપણે મેઈન કરવાનું શું છે દાખલામાં? વિધેય છે કે નહીં એ તપાસવાનું છે. એનો અર્થ એવો થાય કે આ જે નિયમ આપેલો છે આ દાખલાની અંદર એને વિધેય કહેવાય કે નહીં કહેવાય. તો એ આપણે તપાસશું કેવી રીતે? સૌ પ્રથમ તો હું અહીં a ના ઘટકો લખીશ. જોજો, માત્ર હું a ના ઘટકો લખીશ. a બરાબર 1 2 3 4, બરાબર. આ જે a ના ઘટકો છે એને x ના ઘટકો પણ કહેવાય. એટલે આપણે આજે આપણી પાસે જે સમીકરણ છે ને એની અંદર x ની જગ્યાએ 1 2 3 અને 4 મૂકતા જઈએ. કેવી રીતે? આપણી પાસે જે સંબંધ છે આપણે લખીએ fx = 2x + 1, જેમાં x બરાબર 1 2 3 અને 4 મૂકતા. પ્રદેશ ગણના સભ્યો જ મૂકવાના મિત્રો, કારણ કે પ્રદેશ ગણના સભ્યો માટે આપણે સૌ પ્રદેશ ગણના સભ્યો શોધતા હોઈએ છે, બરાબર. એટલે અહીંયા x ની જગ્યાએ કઈ કિંમતો મૂકવાની? a ની કિંમતો, ગણ a ના સભ્યો મૂકવાના. જોઈએ, સૌ પ્રથમ આપણે x બરાબર 1 મૂકીએ તો એને કહેવાય f(1) અથવા f1, બરાબર. x ની જગ્યાએ 1 મૂકીએ તો આ સૂત્રની અંદર x ની જગ્યાએ 1 મૂકીએ તો આન્સર શું મળશે? 2 + 1 બરાબર આન્સર મળશે 3. ક્લિયર? નેક્સ્ટ, હવે આપણે x ની જગ્યાએ 2 મૂકીએ. 1 મુકાઈ ગયો, હવે 2 મૂકીએ તો 2 + 2 = 1. આ જે સૂત્ર છે એની અંદર માત્ર આપણે કિંમતો મૂકીએ છીએ x ની જુદી જુદી. 2 2 4, 4 + 1 એટલે મને
एफ ऑफ टू मळशे पांच एवी रीते हवे शोधीए एफ ऑफ थ्री अथवा एफ थ्री हवे त्रण मूकीए तो बे गुणिया त्रण प्लस वन छ वत्ता एक बराबर सात अने हवे मूकीए एफ ऑफ फोर एटले के एक्स नी जग्याए चार मूकीए बे कौंसमां चार वत्ता एक એટલે ચાર દુ આઠ વત્તા એક બરાબર નવ. ઓકે, તો એક્સ ની જુદી જુદી કિંમતો આપણે મૂકી એટલે આપણે જે ગણ એના જે સભ્યો છે એને આપણે એક્સ ની જગ્યાએ મૂક્યા તો આપણને ત્રણ પાંચ સાત અને નવ પ્રાપ્ત થાય છે. હવે આ કિંમતોને આપણે સહપ્રદેશ ગણ સાથે સરખાવીએ. સહપ્રદેશ ગણ સાથે તો જુઓ, એક માટે આપણને ત્રણ પ્રાપ્ત થાય છે તો પ્રદેશ ગણમાં એક છે તો તેની સાથે સહપ્રદેશ ગણમાં ત્રણ છે. ઓકે, વાંધો નથી. પ્રદેશ ગણમાં બે છે ત્યારે સહપ્રદેશ ગણમાં પાંચ છે. પ્રદેશ ગણમાં ત્રણ છે ત્યારે સહપ્રદેશ ગણ બી માં સાત છે. પ્રદેશ ગણમાં ચાર છે ત્યારે સહપ્રદેશ ગણ બી માં નવ છે. એનો અર્થ શું થાય તો આપણે લખીએ કે ગણ એ ના તમામ ઘટકો માટે ગણ બી માં અનન્ય કિંમતો અથવા તો જુદી જુદી કિંમતો પ્રાપ્ત થાય છે તેથી એફ એક્સ બરાબર, ચાલો વિધેય કયું આપેલું છે, એફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન વિધેય છે. ઓકે, એફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન વિધેય છે. ટૂંકમાં આપણને અહીંયા જે કિંમતો પ્રાપ્ત થાય એ કિંમતો સહપ્રદેશ ગણ એટલે બી માં હોવી જોઈએ, એને અનુરૂપ. બરાબર, તો એને કહેવાય, તો તમને જે વિધેય આપ્યો છે એ વિધેય અથવા તો એ નિયમ એ વિધેય છે તેવું કહેવાય. વ્યવસ્થિત જોઈ લો, એક વખત લખી દો, ત્યાર પછી આપણે બીજા ઓપ્શન પર એટલે બીજા દાખલા પર જઈએ. આ નોંધી લો તમારી નોટમાં. ચાલો મિત્રો આગળ વધીએ, બીજા દાખલા તરફ જઈએ. બીજા દાખલામાં પી બરાબર માઇનસ વન અપોન ટુ, ઝીરો અને વન આપ્યો છે. એસ બરાબર દસ આપ્યો છે. આ પ્રદેશ ગણ છે, આ સહપ્રદેશ ગણ છે. બરાબર, જેમ કે અહીંયા એ પ્રદેશ ગણ હતો, બી સહપ્રદેશ ગણ હતો, એ રીતે અહીંયા પી પ્રદેશ ગણ અને એસ સહપ્રદેશ ગણ. નિયમ આપ્યો છે આપણને કે ઓફ એક્સ બરાબર દસ, આપણો નિયમ છે, આપણું વિધેય છે. એના પર બોક્સ બનાવીએ અને એક્સ બિલોંગ્સ ટુ પી, એનો અર્થ એવો થાય કે એક્સ એ કોનો સભ્ય છે, પી નો સભ્ય છે. બરાબર, ચાલો આપણે કરવાનું શું છે, માત્ર પ્રદેશ ગણ એટલે પી ને ધ્યાનમાં લેવાનું છે. પી બરાબર માઇનસ વન અપોન ટુ, ઝીરો અને વન. હવે જુઓ અહીંયા પણ આપણે સંબંધ લખ્યો, એ સંબંધ હવે નીચે લખીએ. તો સંબંધ કયો છે, નિયમ કયો છે, વિધેય કયું છે, કે ઓફ એક્સ બરાબર દસ માં એક્સ ની જગ્યાએ આપણે શું મૂકીશું, એક વખત માઇનસ વન અપોન ટુ મૂકીશું, એક વખત ઝીરો મૂકીશું અને એક વખત વન મૂકીશું. બરાબર, ચાલો કે ઓફ, ચાલો સૌ પ્રથમ એક્સ ની જગ્યાએ માઇનસ વન અપોન ટુ, તો કે ઓફ માઇનસ વન અપોન ટુ બરાબર દસ. ક્લિયર, ચાલો આગળ વધીએ. કે ઓફ ઝીરો બરાબર પણ દસ, કે ઓફ વન બરાબર પણ દસ. અચળ સંખ્યા આપેલી છે મિત્રો, એની સાથે કોઈ સહગુણક નથી કે કોઈ પ્લસ એક્સ નથી, પ્લસ ટુ એક્સ નથી, પ્લસ વાય નથી, કઈ જ નથી. બરાબર, અચળ સંખ્યાઓ છે, વાંધો નથી. જે વિધેય એ લોકોએ આપ્યું છે એ રીતે જ આપણે પણ કર્યું છે, એક્સ ની જગ્યાએ એક્સ ની કિંમતો મૂકી દીધી છે. ક્લિયર, તો એક્સ ની જગ્યાએ માઇનસ વન અપોન ટુ મૂક્યું ત્યારે પણ આપણને દસ મળ્યો, ઝીરો મૂક્યું ત્યારે પણ દસ મળ્યો અને વન મૂક્યું ત્યારે પણ દસ મળ્યો. હવે આને કોની સાથે સરખાવીએ, સહપ્રદેશ સાથે.
तो सहप्रदेश जुओ एस एस में सभ्य कयो छे दस छे बराबर तो प्रदेश गणना तमाम सभ्यो माटे सहप्रदेश गण में जे किंमत मळे छे ए किंमत आपणे प्राप्त थई दस तो आ नियम ने पण विधेय कहेवाय ओके चलो लखीए के प्रदेश गण पी माटे सहप्रदेश गण एस मा मल्टी किंमत એટલે કે એસ માં જે કિંમત મળે છે એ સહપ્રદેશની જ છે એટલે આપણે લખીશું કે એસ માં અચળ કિંમત મળે છે ટૂંકમાં સહપ્રદેશ અને વિસ્તાર આને વિસ્તાર કહેવાય આપણે સૂત્ર મૂકીને જે શોધીએ એને વિસ્તાર કહેવાય એ બંને સરખા હોવા જોઈએ સરખા ઇટ મીન્સ કે વિસ્તારમાં જે કિંમતો છે એ કિંમતો સહપ્રદેશ ગણમાં હોવી જોઈએ બરાબર એસ માં અચળ કિંમત મળે છે તેથી કે ઓફ એક્સ બરાબર 10 વિધેય કહેવાય અથવા તો વિધેય કહી શકાય આ જે વિધેય આપ્યું છે આ સમીકરણ આપ્યું છે સાચું છે એમ કહેવા માંગે છે ઓકે એટલે કે ઓફ એક્સ બરાબર 10 એને વિધેય કહેવાય ચાલો હવે ત્રીજો દાખલો સૌ પ્રથમ કરીએ ત્યારબાદ તમને લખવા માટે સમય આપીશ પછી લખજો એ આપ્યો છે 2 5 6 એટલે પ્રદેશ ગણના સભ્યો સહપ્રદેશ ગણના 1 3/2 9/5 11/7 13/6 સભ્યો આપ્યા છે નિયમ આપ્યો છે આપણને વાય બરાબર 2x-1/x+1 આ આપણને નિયમ આપ્યો છે ચાલો નિયમની અંદર એ ના સભ્યો મૂકીએ નીચે લખીએ એ બરાબર 2 5 6 ઓકે નિયમ ફરીથી લખીએ નિયમ કયો છે તો વાય બરાબર 2x-1/x+1 માં એક્સ બરાબર વાળા ફરીથી મૂકીએ 2 5 6 મૂકતા ઓકે 2 5 અને 6 મૂકીશું તો ચાલો સૌ પ્રથમ આપણે મૂકીએ 2 તો x બરાબર 2 માટે એવું કહેવાય x બરાબર 2 માટે 2 મૂકવાના ને એટલે x બરાબર 2 માટે તો 2 કૌંસમાં 2-1 છેદમાં 2 + 1 2 × 4 - 1 છેદમાં 3 એટલે 4 - 1 એટલે 3 3/3 એટલે કિંમત મળશે 1 ચાલો જોઈ લો બે માટે સહપ્રદેશ ગણમાં 1 મળે છે હા મળે છે સરખાવી લીધું ઓકે આગળ વધીએ x બરાબર હવે મૂકીએ 5 તો x બરાબર 5 માટે વિધેયમાં કિંમત મૂકીએ x ની જગ્યાએ 5 જોઈએ 2 કૌંસમાં 5 - 1 છેદમાં 5 + 1 5 × 2 = 10 - 1 છેદમાં 6 9/6 જોઈએ સરખાવીએ 9/6 અહીં છે 9/6 અહીં નથી એક મિનિટ ઓકે 9/6 એટલે 9/6 એટલે થશે 3/2 3 × 3 અને 3 × 2 3 × 3 = 2 જશે એટલે આન્સર આવશે 3/2 ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે શોધીએ x બરાબર 6 માટે એટલે x બરાબર 6 મૂકીએ આપણે સૂત્રની અંદર તો 2 કૌંસમાં 6 - 1 છેદમાં 6 + 1 બરાબર તો 12 - 1 / 7 એટલે આન્સર આવશે 11/7 ચાલો હવે જોઈએ કે આપણને જે જે કિંમતો આપી છે એના માટે આપણે જે કિંમતો શોધી એ દરેક કિંમતો સહપ્રદેશ ગણમાં છે જો હોય તો આ વિધેય કહેવાય અને નહીં હોય તો વિધેય કહેવાય નહીં એક સહપ્રદેશ ગણમાં છે હા છે 3/2 પણ છે 11/7 પણ છે જેટલી કિંમતો તમે શોધી એ બધી કિંમતો જો સહપ્રદેશ ગણમાં આવી જતી હોય તો જે નિયમ આપ્યો છે એને વિધેય કહેવાય હવે આમાંની એક પણ કિંમત જો અહીં નહીં હોય તો વિધેય કહેવાય નહીં
ओके तो हम अपने नीचे लखीशू के प्रदेश गण ए माटे सह प्रदेश गण बी मे प्रतिबिंब मल्टी किंमत जो मे प्रतिबिंब मे अपने सह प्रदेश गण मे बराबर सह प्रदेश गण मे आज नियम है ये नियम y बराबर 2x माइनस 1 छेद में x प्लस 1 ए विधेय छे ओके विधेय छे क्लियर छे मित्रों टूक में तमारे एटलू ज जोवानू के तमे नियम मुकता नियम में x की किंमत मुकता ए बधी किंमत सह प्रदेश गण में आवी जाय छे जो आवी जती होय तो विधेय छे અને એમાંની એક પણ કિંમત જો સહપ્રદેશ ગણમાં નહીં હોય તો વિધેય નથી ઓકે અહીંયા પણ વિધેય છે આ પણ વિધેય છે હવે તમને પ્રશ્ન થશે કે ટીચર 9 ના છેદમાં 5 નથી 13 ના છેદમાં 6 નથી ભલે એ નથી ભલે એ નથી કેમ આપણે a ની જુદી જુદી કિંમતો હજુ વધારે આપી નથી જો વધારે કિંમતો આપતે એના માટે શોધતે તો આપણે 9 ના છેદમાં 5 કે 13 ના છેદમાં 6 પણ આપણને મળતે पर आपने जे त्रण किंमतो आपी छे एने रिलेटेड त्रणे त्रण किंमतो आपनी पासे छे एटले आपणे एवुं मानी लेशुं के आ जे नियम छे नियम शुं छे विधेय छे ओके चालो झड़पथी नोंधी लो चालो मित्रों चौथा दाखलामां जईए हवे चौथो जो दाखलो आप उदाहरण नंबर एक मैं कहू के बी बराबर माइनस वन जीरो वन अने थ्री सी बराबर माइनस पांच माइनस त्रण माइनस एक एक अने त्रण ओके नियम जे आप दर्शाए नियम एच ऑफ एक्स बराबर नियम ने कहियो छे एच ऑफ एक्स बराबर टू एक्स प्लस थ्री अने एक्स बिलोंग्स टू बी आप्यो छे ओके चलो जोईए हवे बी आप्यो छे सौ प्रथम तो बी जे आप्यो छे दर्शावीशुं बी बराबर माइनस वन जीरो वन अने थ्री चलो हवे जे नियम आप्यो छे दर्शावीए एच ऑफ एक्स बराबर टू एक्स प्लस थ्री जेमा आपने बी ए बी जे छे ए बी नी जे किंमतो छे अलग अलग छे माइनस वन जीरो वन अने थ्री मुकता ओके चलो सौ प्रथम एच ऑफ माइनस वन शोधीए एटले के माइनस वन मूकीए तो किंमत आपणुं जे विधेय छे ते आ छे जुओ एच एक्स बराबर टू एक्स प्लस थ्री तो एच ऑफ माइनस वन बराबर टू माइनस वन प्लस थ्री एटले आंसर आवशे बे गुणिया माइनस एक एटले माइनस बे प्लस थ्री ओके माइनस टू प्लस थ्री एटले आंसर आवशे वन माइनस प्लस माइनस त्रण माइनस बे एक आगळ वधीए नेक्स्ट एच ऑफ जीरो जोईए तो बे काउंस में जीरो प्लस त्रण तो जीरो प्लस त्रण एटले आंसर आव्यो त्रण नेक्स्ट एच ऑफ वन हवे वन मूकीए टू इंटू वन प्लस थ्री बे कू बे वत्ता त्रण बे ने त्रण पांच लास्ट मूकीए एच ऑफ थ्री शोधीए एच ऑफ थ्री बराबर बे काउंस में त्रण वत्ता त्रण छ वत्ता त्रण एटले आंसर आवशे नौ बराबर चलो हवे जोईए आपणे के वन मिनिट ओके हवे आपणे चेक करिए के एक त्रण पांच अने नौ चारे चार संख्या आवी गई छे सौ प्रदेश में जोईए एक आवी गई छे हाँ आवी गई छे वांधो नथी त्रण आवी गई छे ओके पांच आवी गई छे नथी नौ आवी गई छे नथी बराबर तो आनो अर्थ शुं थयो आपणने एच ऑफ माइनस वन अने एच ऑफ जीरो एटले एक्स बराबर माइनस वन अने जीरो माटे सहप्रदेश गणमां किंमतो मळे छे
एक्स बराबर एक त्रण माटे आपने सहप्रदेश गण में जे किंमतो अहीं जे मळी ए सहप्रदेश गण में ए किंमतो नथी तो आ जे विधेय आप्युं छे एने विधेय कही शकाय नहीं। आपणो नियम शुं छे के जेटली पण संख्याओ छे बधी संख्या सहप्रदेश गण में होवी जोईए, जो होय तो एने विधेय गणाय, नहीं होय तो एने विधेय गणातुं नथी। तो हवे आपणे अहीं नोंधशुं के एक्स बराबर माइनस वन अने जीरो माटे सहप्रदेश गण में प्रतिबिंब मळे छे, एटले के एनी जे किंमतो छे ते आपणे प्राप्त थाय छे, परंतु एक्स बराबर एक अने त्रण, एक अने त्रण माटे सहप्रदेश गण में किंमतो मळती नथी अथवा तो प्रतिबिंब मळतुं नथी, माटे एच ऑफ एक्स इज इक्वल टू टू एक्स प्लस थ्री ए विधेय नथी, ए विधेय नथी। जो अहीं नथी आव्यु, एक थी त्रण दाखलाओमां विधेय छे एवुं आव्यु अने अहीं आव्यु के विधेय नथी, बराबर। तो टूंकमां उदाहरण नंबर एक मां आपणे मात्र एटलुं जोयुं के कोई चोक्कस प्रकारनो संबंध छे के जे गण ए अने गण बी ने एक बीजा साथे जोड़े छे, एटले के गण ए अने गण बी एक बीजा साथे जे संबंध थी जोड़ायेला छे ए संबंध जे आपेलो संबंध छे ते विधेय छे के नथी, ए आपणे उदाहरण नंबर एक मां जोयुं। चेक कई रीते करवानुं? तो प्रदेश गण जे होय एटले के गण ए होय जे पहेलो गण होय जेने प्रदेश गण कहेवाय, एटलुं याद राखवानुं, ए प्रदेश गणना तमाम सभ्योने नियममां एक्स नी जग्याए मुकता जाओ, ओके। અને જે કિંમતો આવે એ કિંમતોને સહપ્રદેશ ગણમાં જોતા જાઓ, સહપ્રદેશ ગણમાં અહીંયાની દરેકે દરેક કિંમતો આવી જતી હોય તો આપેલ નિયમ એ વિધેય છે એવું કહેવાય, પણ સહપ્રદેશ ગણમાં તમામ કિંમતો નહીં આવતી હોય કે કોઈ એક કિંમત પણ નહીં આવતી હોય તો પણ આ જે નિયમ છે એ વિધેય છે તેવું કહી શકાય નહીં, ઓકે। હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર બે જોઈશું, એની અંદર આપણે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શીખીશું। થેન્ક યુ।